વડોદરા ઓપી રોડ પર રૂપિયા 11.57 લાખની મત્તાની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો. ઓપી રોડ પર રહેતું દંપતી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા દુબઈ ગયું હતું. વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા દુબઈ ગયેલા દંપતીના મકાનમાં રૂપિયા 11.57 લાખની મત્તાની ચોરીનો ભેદ જેપી રોડ પાસે પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો હતો. પોલીસે ચોરી થયેલ સામાન પૈકી અંદાજે રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓપી રોડ પર આવેલી વિકાસનગર સોસાયટીમાં રહેતા નિતેશ બજાજ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા પત્ની સાથે દુબઈ ગયા હતા. આજ દરમિયાન તેમના માતા પિતા ઘરે હતા. ગત 14 ફેબ્રુઆરીના રોજ તેમના મકાનના બીજા માળે બેડરૂમની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી સામાન મળી કુલ રૂપિયા 11.57 લાખની મત્તાની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે એસીપી એવી રાજગોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચેતરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં અંદાજે રૂપિયા 6 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે મૂળ અમરેલી જિલ્લાના મુખ્ય આરોપી દેવાંગ ભુવા અને ભાવનગરના લક્કીરાજસિંહ ગોહિલ તથા સાગર પડસાલાની ધરપકડ કરી મુદ્દામાલ સાથે રૂપિયા 8 લાખની કિંમતની કાર પણ કબજે કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને વધુ તપાસ હાથ ધરી છે.